राजकोट एम्स अंगे मोटा समाचार। जून 2022 थी इंडोर सेवा शुरू थशे। राजकोट एम्स माटे नर्सिंग स्टाफ दिल्ली थी आवशे। सप्टेम्बर में 70 फैकल्टी माटे इंटरव्यू छे। नवेम्बर में फर्निचर अने साधनो आवी जशे। देशनी 16 एम्स नी साथे राजकोट एम्स ना लोगोनु पण अनावरण करवामां आवशे। महत्वनुं छे के गईकाले ट्वीट करीने आ लोगो जाहेर करवामां आव्यो छे। सप्टेम्बर महीनामां 69 फैकल्टी माटे इंटरव्यू करवामां आवशे। संवाददाता गौरव दवे राजकोट थी फोन लाइन पर। जी गौरव, राजकोट एम्स ने लईने आ सारा समाचार कही शकाय के जेमा दिल्ली थी केटलीक नर्स आवशे अने अहींया इंटरव्यू लेवामां आवशे, ट्रेनिंग आपवामां आवशे, शुं विगतो? ચોક્કસ જ જોઈ, ગુજરાતની પ્રથમ રાજકોટ એમ્સ હોસ્પિટલ માટે મોટા સમાચાર છે કે સામે આવ્યા છે। 2022 જૂન સુધીમાં ઇન્ડોર સેવા છે તે શરૂ કરી દેવામાં આવશે, એટલે કે ઓપીડી સેવા છે તે શરૂ કરવામાં આવશે। નર્સિંગ સ્ટાફ દિલ્હીથી આવશે। સપ્ટેમ્બર મહિનામાં 69 ફેકલ્ટી માટે ઇન્ટરવ્યુ છે તે રાજકોટ ખાતે એમ્સ હોસ્પિટલની જે બિલ્ડિંગ છે ત્યાં યોજવામાં આવશે। નવેમ્બરમાં ફર્નિચર અને ઇક્વિપમેન્ટ સહિતના જે સાધનો છે તેઓ પણ આવી જશે। સાથે જ જે અત્યારે જે રીતના કામગીરી છે તે પૂર જોશમાં ચાલી રહી છે, 2023 સુધીમાં એમ્સ હોસ્પિટલ છે તે સમગ્ર રીતે કાર્યરત છે તે કરી દેવામાં આવશે। દેશની 16 એમ્સ હોસ્પિટલના જે લોગો છે તે જાહેર કરવામાં આવ્યો છે, તેની અંદર રાજકોટનો લોગો છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। ટ્વીટ દ્વારા આ માહિતી છે તે એમ્સ હોસ્પિટલ છે તેમના દ્વારા આપવામાં આવી છે, અને સાથે જ અનાવરણ છે તે પણ હવે આગામી સમયની અંદર લોગોનું કરવામાં આવશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। ગુજરાતમાં 2022 વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ અને આપ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે, પણ તેમાં નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે। ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ભાજપને મત આપનાર મતદારોને મૂર્ખ કહ્યા, તો કોંગ્રેસ વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ પોલીસને સરકારના પિઠ્ઠુ ગણાવ્યા। સોલંકીએ કહ્યું કે પોલીસ સરકાર કહે એટલું જ સરકારના પિઠ્ઠુની જેમ કામ કરે છે, તો રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આપ પર નિશાન સાધતા કહ્યું કે આપના નેતા હલકા છે। આપણે કમળનું બટન નથી દબાવ્યું, આપણને 4 રૂપિયા લીટર પેટ્રોલ મળે તો વાંધો નહીં, પણ આખું વીચીને 25-25 વર્ષ કમળના બટન દબાવ્યા એવા મૂર્ખાઓને તો 50 રૂપિયા લીટર પેટ્રોલ આપો। અમે હાથને સાથ આપ્યો, અમારે 95-98 રૂપિયા ડીઝલનો બિલ ચૂકવવું પડે તો વાંધો નહીં, પણ 25-25 વર્ષથી આખું વીચીને કમળનું બટન દબાવ્યું એવા મૂર્ખાઓને તો 35-40 રૂપિયા લીટર ડીઝલ આપો। વીડિયોનું એડિટિંગ કરીને, કટિંગ કરીને અને નાના નાના ટુકડા બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે। આ હલકા લોકો છે, એકદમ હલકા લોકો છે। લોકોની સામે સાચી વાત મૂકો, તમારી વાત હોય તમે કામ કર્યો તો લોકોની સામે મૂકો, જો લોકો નક્કી તો લોકોને કરવાનું છે કોને મત આપવો। આપ પાર્ટી એની વાત મૂકે, કોંગ્રેસ એની વાત મૂકે, ભારતીય જનતા પાર્ટી અમે અમારી વાત મૂકીશું। આ પોલીસ તો આવવાની જ છે, એ તો આ રહેવાની જ છે, અને એનું તો કામ છે કે એમને તો પેલા સરકારના પિઠ્ઠુ તરીકે જે આદેશ જે હુકમ કરે એ પ્રમાણે વર્તવાનું છે। પરંતુ માનો કે એક પકડશે, બે પકડશે, પણ એમની પાસે 10 વાહનય નથી ને આટલા બધા જેલમાં જવા તૈયારી કરે તો ક્યાંથી વાહન લાવવાના હતા અને ક્યાંથી પકડવાના હતા?